આજરોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું। ઝઘડિયા અને બુટામાં ભાનુશાલી જેઠાલાલ બાબુલાલ વ્યાજબી ભાવની દુકાનદાર સરપંચ શ્રી સિદ્ધિકભાઈ નાનજીભાઈ રેવન્યુ તલાટી ગિરીશભાઈ કોરજીભાઈ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આજરોજ 17,000 વ્યાજબી ભાવની દુકાનોથી આ ઘઉં ચોખા યોજનાનું વિતરણ કરવામાં આવ્યું અને ગિરીશભાઈ તલાટીએ એવું જણાવ્યું કે વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને વધુમાં વધુ લોકો સુધી આ યોજના પહોંચે તે માટે તેમનો પ્રયાસ રહેશે। રમેશ ભાનુશાલી, એસટીવી ન્યૂઝ, કચ્છ। આજરોજ અબડાસા તાલુકાના બુટા ગામ મધ્યે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત બુટા ગામની સસ્તા અનાજની દુકાન ઉપર સંચાલક શ્રી જેઠાલાલ બાબુભાઈ ભાનુશાલી, નાનજીભાઈ ભાનુશાલી, સરપંચ શ્રી સિદ્ધિકભાઈ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવ્યું। બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો। તેમજ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દર મહિને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એટલે કુલ મળીને 1 વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું મફત એટલે કે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। તેથી આ યોજના નવેમ્બર 2021 સુધી ચાલુ રહે છે, જે લોકોમાં જનજાગૃતિ આવે અને આ યોજનાનો બહોળા પ્રમાણમાં વ્યાપ વધે અને લોકો વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે એ ઉદ્દેશથી આજે મફત અનાજનું વિતરણ કરવામાં આવ્યું।